બધા જ દરિયા કિનારાઓ એક સરખા હોતા નથી જુદા જુદા દરિયા કિનારા જુદી જુદી વસ્તુઓ જોવા મળે છે છે કેટલાક દરિયા કિનારાઓ પ્રવાસ માટેનું સ્થળ હોય તો ત્યાં આપણને કેટલાક સ્ટોલ કેટલાક આપડા રમવા માટેના સાધનો અને ખાવા પીવા માટેના સ્ટોલ જોવા મળે છે તો કેટલાક દરિયા કિનારે આમાંથી કશું હતું નથી ફ્રેન્ડ્સ દરિયા કિનારે તમે લોકોએ શું શું જોયું છે એક મિનિટ માટે બધા યાદ કરો ચાલો નાવ ક્લોઝ યોર આઈઝ અને બધા જ યાદ કરશે કે જે સમયે તમે જે કોઈ પણ દરિયા કિનારાની મુલાકાત લીધી હતી ત્યાં તમે શું શું જોયું હતું તો બધાની આંખ બંધ થઈ ગઈ ચાલો હું પણ તમારા જેમ યાદ કરું છું કે મે જ્યારે દરિયા કિનારાની મુલાકાત લીધી હતી ત્યાં મેં શું જોયું હતું ચલો લેટ્સ સ્ટાર્ટ નાવ ઓપન યોર આઈઝ તમને બધાને યાદ આવી ગયું કે તમે બધાએ દરિયા કિનારે શું જોયું હતું હા મને તો યાદ આવી ગયું કે હું જ્યારે દરિયા કિનારે ગઈ હતી ત્યારે ત્યાં મેં શું શું જોયું હતું ફ્રેન્ડ્સ હું જ્યારે દરિયા કિનારે ગઈ હતી ત્યાં દરિયામાંથી ઉછળતા મોજા મેં જોયા હતા એ તો બધા જ દરિયા કિનારે હોય છે ફ્રેન્ડ્સ દરિયાના કિનારા ઉપર ઘણી જગ્યાએ ખાવા પીવા માટેના સ્ટોલ રમકડાની દુકાનો અને કેટલાક સ્થળોએ આપણે રાઇડ્સ જોવા મળે છે કે જેમાં આપણે નાના બાળકોને બેસાડીએ અથવા તો મોટાઓ માટેની રાઇડ પણ હોય છે અને કેટલાક દરિયા કિનારાઓ એટલા વિશાળ હોય છે કે જ્યાં આપણે ક્રિકેટ કે અન્ય ઘણી બધી ગેમ્સ રમી શકીએ

દરિયા કિનારાનું પિક્ચર છે આના વિશે આપણે શીખી ગયા છીએ તો આજે ફરીથી એકવાર એને આપણે રીડ કરીશું અને એને રિવાઇઝ કરીશું લુકેટ ધીસ પિક્ચર ધેર ઇઝ ધ સી શ્યોર નેહાબેન ઇઝ ગોલુઝ મધર રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર Rohitpai has a newspaper. He is reading the newspaper aloud. Nehaben is listening the news. She has a basket. There are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon man. He has બલૂન્સ ધે ગો ફોર પિકનિક બાય બસ ફ્રેન્ડ્સ તમે પણ જ્યારે પિકનિક જાઓ છો ત્યારે તમે ત્યાં શું શું કરો છો અને કઈ રીતે તમે ત્યાં સુધી પહોંચો છો એ તમને બધાને યાદ હશે તો જોયું આ ગોલુની ફેમિલી

હતો અને તેઓ સેના દ્વારા ત્યાં સુધી ગયા હતા બાય બસ એક્ટિવિટી ફોર બી જોડીમાં કામ કરો એક્ટિવિટી ફોર એ માં વાંચો કોની પાસે શું છે તે શોધીને લખો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક્ટિવિટી ફોર એ માં વાંચીને અહીં કોની પાસે શું છે એ લખવાનું છે પિંકુસ મધર હેઝ અ બાસ્કેટ પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝ પેપર નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ રોહિતભાઈ સન હેઝ અ બેટ એક્ટિવિટી ફોર સી નીચે આપેલા શબ્દો એક્ટિવિટી ફોર એમાં કેટલી વાર આવ્યા છે ગણો અને લખો ફ્રેન્ડ્સ આપણે અહીં જોઈશું કે કયા કયા શબ્દો આપણે એક્ટિવિટી ફોર એમાં કાઉન્ટ કરવાના છીએ હેઝ ઇઝ મધર ગોલૂઝ ધેર પિંકુ શી એન્ડ આર તો ચાલો આપણે જોઈએ કે આ શબ્દો એક્ટિવિટી ફોર એમાં માં કેટલી વાર આવ્યા છે ફર્સ્ટ વર્ડ આપણે જોઈશું હેઝ વન थ्री फोर तो हेज के फोर टाइम तो आप एक फोर सीमा हेज लखीसू फोर टाइम नेक्स्ट ईज तो चलो अपने जुए ई ईज के वन टू थ्री તો આપણે પાછળ લખીશું સિક્સ ત્યાર બાદ મધર ચાલો જોઈએ આપણે મધર કેટલી વાર છે વન વન ટાઈમ ઓનલી વન ટાઈમ નેક્સ્ટ ગોલુ વન ટુ થ્રી ફોર ફાઈવ ગોલુ ફાઈવ ટાઈમ છે પછી ધેર વન

1 only one time she r 1 2 r two times she તો ફ્રેન્ડ્સ હવે આપણે એક્ટિવિટી લખીશું આ રીતે આપણે અહીં લખીશું એક્ટિવિટી ફોર્થ ડી નીચે આપેલા વર્ણનથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી ફોર્થ એ માંથી શોધો લખો અને નવા ઉમેરો આ રીતે એક્ટિવિટી ફોર એમાંથી આપેલા શબ્દો શોધીને લખવાના છે અને નવા શબ્દો તમારે ઉમેરવાના છે સ્ટોરીના આધારે એક્ટિવિટી ફોર ઈ એફ એન્ડ જી હોમવર્કમાં કરવાની રહેશે